ચેપ્ટર નંબર 3 11 કો ક્વેશ્ચન નંબર 4 બરાબર. વ્યક્તિગત માંગ અને બજાર માંગની વાત આજે કરી રહ્યા છીએ. બરાબર ધ્યાનથી સમજજો. ચોક્કસ શું હોય? સમયગાળા કોઈ એક વ્યક્તિ અથવા એક કુટુંબ, કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક કુટુંબ દ્વારા જુદી જુદી કિંમતે, એ વ્યક્તિ જુદી જુદી કિંમતે દેખાય છે જે વસ્તુની શું કરશે અથવા વસ્તુઓની માંગ કરે અથવા થાય, માંગ કરે અથવા થાય તો તેને શું કહેવાય? ચલો, એ વ્યક્તિ જુદી જુદી કિંમતે જુદી જુદી માંગ કરશે કે નહીં? કેવી રીતે? બરોબર સમજી લેજો. હવે મુખ્ય બાબત છે આ, પહેલું અંતિ ઉપર જ બધું હાલશે. ચલો, ઊંચી કિંમતે માંગ કેવી હોય? નીચી. એટલે કેટલી લેશો આપણે? થઈ ગયું. જેમ જેમ કિંમતમાં હું થતો જાય, ઘટાડો થાય ને, એમ એમ માંગ વધતી જાય. સમજાય છે કે જાય છે? આ કિંમતમાં હું થતો જાય છે. તો હવે તમે એ વિચારો કે નીચી કિંમતે ઊંચી માંગ હોય કે નહીં? જો, અને ઊંચી કિંમતે નીચી માંગ. હવે માનો કે અહીંયા કેટલા લીધા? 10. અહીંયા કેટલા લેવાના? 20 લેવાના. કેટલા? 20, 30 અને 40. અહીંયા 30, 40, 50, 40, 50, 60, 40, 50, 60, 70, 50, 60, 70, 80. ભરાઈ ગયું ખાનું. જો, એ વ્યક્તિ આટલી કિંમતે આટલી માંગ કરે છે, બે વ્યક્તિ આટલી કિંમતે, મતલબ આ જુદી જુદી શું છે? કિંમત. એ વ્યક્તિ જુદી જુદી માંગ કરે છે, જો કરે છે ને, શું કીધું? કોઈ એક વ્યક્તિ કે કોઈ એક કુટુંબ દ્વારા જુદી જુદી કિંમતે વસ્તુની જે માંગ કરે કે નહીં, હાલો, એને વ્યક્તિગત માંગ કહેવાય. શું કહેવાય? વ્યક્તિગત. સમજાણો આવે? હવે ઓલું ઇનવોઇસ છે, ઇનવોઇસ છે. જો, ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કોઈ એક કુટુંબ અથવા જેટલી બધી જ વ્યક્તિઓ છે જુદી જુદી માંગ કરે કે એમ પર લખીએ કે નહીં, એનો શું થાય? શું થાય? જુદી જુદી કિંમતે જુદી જુદી વ્યક્તિઓ દેખાય છે જે માંગ કરે છે કે નહીં, એનો શું થશે? સરવાળો. બરાબર બજારમાં, બજારમાં એ વ્યક્તિએ કેટલું કર્યું? બે વ્યક્તિએ? સી વ્યક્તિએ? ચાર ને ત્રણ હાત, આઠ નવ દસ, કેટલા થયા? સો. અહીંયા સો આવે, અહીંયા શું આવશે? પાંચ, ચાર, ત્રણ, બે, એક, કેટલા? આ બે ટુ કોપી આ બાજુ મારવાનું છે. દસ, વીસ, ત્રીસ, ચાલીસ, વીસ, તો પેલા આ લખી નાખવા, વીસ, ત્રીસ, ચાલીસ ને પચાસ. થઈ ગયું. વીસ પછી કેટલું થયું? ચાર ને પાંચ નવ, દસ અગિયાર બાર, તેર ને ચૌદ, એકસો ને ચાલીસ. કેટલા પ્લસ થયા? ચાલીસ પ્લસ થયા ને. તો હજી ચાલીસ પ્લસ કરો તો સરવાળો આ જ આવશે. આ સરવાળો આવશે એમ કહો, કરતા જઈજો. હારે થાય છે કે નહીં? હો, જુદી જુદી વ્યક્તિ છે, જુદી જુદી શું છે? કિંમત. જે માંગ થાય છે એનો સરવાળો, આનો સરવાળો બરાબર આવ્યો હોય બજારમાં, એટલું જ યાદ રાખવાનું છે, બીજું કશું યાદ નથી. ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ એક વ્યક્તિની જગ્યાએ આપણે શું લખી દેવાનું? કોઈ એક વ્યક્તિની જગ્યાએ શું લખી દેવાનું? જુદી જુદી વ્યક્તિ અથવા જુદા જુદા કુટુંબો. હલો, જે શું કરશે? જુદી જુદી કિંમતે વસ્તુની શું કરશે? માં એનો સરવા બરાબર બજારમાં. ઓકે, એટલે આટલું છે. આના પરથી આકૃતિ દોરો, જે માંગનો નિયમ દોરો તો તક નહીં, એમાં આકૃતિ તમારે દોરવાની છે.
અસ્તુ.